નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું આપની સાથે નતાશા. તમે મારી પાછળ જોઈ શકશો બહુ ચહેલ પહેલ છે, પણ આજે હું આપને એક એવી જગ્યાએ લઈને આવી છું અમદાવાદ શહેરના વસ્ત્રાપુર હાટ ખાતે, જ્યાં દરેક વખતે અલગ અલગ માધ્યમે અલગ અલગ ઓર્ગેનાઇઝર્સ દ્વારા એક્ઝિબિશન અને ખાસ કરી આર્ટ એક્ઝિબિશન યોજવામાં આવતા હોય છે. આ આર્ટ એક્ઝિબિશન કમ સેલ કે જેનામાં દેશના ખૂણે ખૂણેથી આર્ટિઝાન્સ આવે છે, એટલે કે કલાકારો આવે છે, પોતાની કલા પ્રદર્શિત કરે છે, જાતે પોતાની કલા અહીંયા લાઈવ ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવે છે, તેવું એક એક્ઝિબિશન છે કે જ્યાં આપને એવી કલાઓ સાથે હું પરિચિત કરાવીશ કે જે કદાચ લોકોએ વધારે સાંભળી નહીં હોય, અથવા તો પછી લોકો તે બાબતથી વાકેફ નહીં હોય. આવો, મારી સાથે આ વિડીયો અંતર્ગત તમને એવા કલાકારો અને તેઓની કલાકૃતિ તરફે હું તમને આ તમામ વિડીયો અંતર્ગત બતાવીશ કે જ્યાં તમને હેન્ડીક્રાફ્ટથી માંડીને જ્વેલરી, અલગ અલગ ડિઝાઇનના કપડાં, સાથે જ ઘર સુશોભનની વસ્તુઓ પણ આપ ખરીદી શકો છો. મોટી સંખ્યામાં ચહેલ પહેલ વધી ગઈ છે. હવે જ્યારે કોવિડના 2 વર્ષ બાદ લોકો ઘરેથી નીકળી રહ્યા છે, પબ્લિક ઓર્ગેનાઇઝેશન્સ થઈ રહ્યા છે, અને સૌથી મોટી વાત છે કે જ્યારે હવે લોકો ઘરની બહાર નીકળીને અને ફરીથી પોતાની રોજિંદી જીવન તરફ વળ્યા છે, ત્યારે આપણે કલા, વોકલ ફોર લોકલ, આવી બાબતોને કેમ પ્રાધાન્ય ન આપીએ. ભારત દેશનું ભાતીગળ અને તેમાં પણ હાથ બનાવટની વસ્તુઓ અહીંયા જોવા મળી રહી છે. એક સરસ મજાના સ્ટોલને આપણે મુલાકાત લઈશું. રાજસ્થાનથી આવ્યા છે આ ભાઈ. ક્યાં નામ હૈ આપકા? દ્વારકા પ્રસાદ જાંગીડે. દ્વારકા પ્રસાદજી, તો ડિસ્ટ્રિક્ટ સે આયા હું, બસ્તી ગામ હમારા જી. યે આર્ટ 500 સાલ પુરાના આર્ટ હૈ. પહેલે મુગલોં કે ટાઈમ મેં સિટીઓ મેં મંદિર થે, ગાંવ શહેરો મેં મંદિર નહીં થે, શહેરો મેં મંદિર થે તો મુગલોને તોડ દિયે ગયે, ઓર ગાંવ કે લોગ અનપઢ થે, ઇન્ટરનેટ વગેરે કુછ નહીં થે, ટીવી નહીં થા, એક ધર્મ કા પ્રચાર કરને કા એક માધ્યમ યહી થા. ઘર મેં ઘર ઘર મેં જાકે એક બહાર જાતિ કા લોગ હોતા તો વો જાકે ઉસકા ધર્મ કા પ્રચાર કરતા થા. યે કોન સી કહાની બતાને વાલે આપ? યે એક મીના કી કહાની, બેટી બચાઓ બેટી પઢાઓ. વાહ જી, બતાઈએ પ્લીઝ. એક ગાંવ હૈ, गांव में लड़कियों को पढ़ाते नहीं हैं, घर के काम में लगा रहते हैं, गाय बकरी चराने के लिए, खेत का काम करने के लिए. तो ये मीना नाम की लड़की उसकी मम्मी के साथ में गाय बकरी चराने के लिए जाती है. ये उसका विलेज है, गांव. ये मीना के पिताजी बैठे हुए, सुबह का टाइम था, साफ सफाई करी वो पिताजी छांव में बैठे हुए, उसका घर है, उसकी मम्मी साफ सफाई का काम करिए. मैडम आके कहती है उसके पिताजी को, आप मीना को पढ़ने के लिए भेजो जी. तो उसके पिताजी कहते हैं लड़की को पढ़ा के क्या करना, ये पराए घर जाएगी, इसको चूल्हा चौका देखना है, हमारा घर का काम कौन करेगा, और लड़की पे पैसा क्यों खर्च करें जी. तो मैडम ने कहा लड़का लड़की एक समान सबको दो शिक्षा का ज्ञान, अगर ये लड़की पढ़ेगी अध्यापक बन सकती, डॉक्टर, इंजीनियर, IAS अधिकारी कुछ भी बन सकती, आप इसको पढ़ने के लिए भेजो. तो मैडम की बात मान के गांव के स्कूल में पढ़ने के लिए भेजते हैं. 10वीं तक स्कूल था, पढ़ने में बड़ी होशियार थी, अच्छे अंकों से पास होती रही. बड़ी हो गई तो मीना सब्जी काट रही है, माखाना बना रही, पिताजी एक आर्टिस्ट है भैया उसका पढ़ रहा है. फिर आगे पढ़ने के लिए जैसे अहमदाबाद आती है सिटी में, तो वहाँ पर भी अच्छे अंकों से पास होती, वार्षिक उत्सव में उसको सरप्राइज मिलता. फिर आगे पढ़ने के लिए वो प्लेन में बैठ के लंदन जाती है, ये लंदन मेट्रो है, वहाँ जाके इलेक्ट्रॉनिक का कोर्स किया उसने. कोर्स ख़त्म करने के बाद में उसने उसके पिताजी ने जो पेंटिंग बनाया उसका एग्जीबिशन लगा के वहाँ भेज दिया. वापस इंडिया में आई, उसके घर महिला, गांव की अनपढ़ महिलाओं को सबको पढ़ना सिखाया, काम करना सिखाया. फिर एक अच्छे इंजीनियर से, पढ़े लिखे आदमी से उसने शादी की, हम दो हमारे दो बेटी बचाओ बेटी पढ़ाओ. तो આવી કહાનીઓ હવે આપને ક્યાં જોવા મળે છે? જો કે આપણે સૌ આધુનિક અને ઇન્ટરનેટના યુગમાં છીએ, આવા નાના આર્ટિકલ્સ જ્યારે અત્યારે તમે જો પોતાના ઘર સુશોભનની વાત કરતા હો, અથવા તો બાળકોને તમારે આપણા ભારતીય જે કલ્ચર છે, ભારત દેશનું જે કલ્ચર છે, અને તેનામાં પણ હાથ બનાવટની વસ્તુ, આ ટોટલી હેન્ડમેડ છે, લાકડાના આવા સ્ટ્રક્ચર ઉપર હેન્ડ પેઇન્ટિંગ દ્વારા આ તમામ કહાનીઓ જે છે તે લખવામાં આવી છે, તેના ચિત્રો દોરવામાં આવ્યા
રહ્યા છે, અલગ અલગ પ્રકારની અહીંયા જે કહાનીઓ છે તે જોવા મળે છે, જેનામાં રામાયણ આવી ગયું, વિષ્ણુના 10 અવતાર આવી ગયા, જે પ્રમુખ પાત્રો છે તેના ઉપરની કહાનીઓ છે જેનામાં રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન એવા માયથોલોજીકલ કેરેક્ટર્સ પણ છે. સાથે સાથે એક સંદેશ આપતો જે સૌથી મોટી વાત કહી શકાય કે જે ચિત્રો ઉપરથી કોઈક સંદેશ પણ પ્રાપ્ત થાય છે તેવી પણ કહાનીઓ અહીંયા આપને જોવા મળશે. એક તરફ દેશનું ભવિષ્ય ભણી ગણીને આગળ પણ વધી રહ્યું છે, તેની સાથે સાથે હાથ બનાવટની વસ્તુઓ, હેન્ડીક્રાફ્ટ્સને ટકાવી રાખવા માટે પરિવારનો જે વર્ષોથી ચાલતો આવેલો વ્યવસાય છે તેને પણ આગળ વધારવામાં આ છે દેશનું ભવિષ્ય. જયપુરથી આવી છે ઇલમા, જે લાખની વસ્તુઓ બનાવે છે અને લાખમાંથી નેકલેસીસ, બંગડીઓ એવું બધું બનતું હોય છે, આપણે સૌ જાણીએ છીએ. તેની હાથમાં જે આ બધી વસ્તુઓ છે, આ લાખના બીડ્સ છે કે જેને સરસ મજાના એને આર્ટિસ્ટ દોરામાં પરોવીને અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને 100% રિસાયકલેબલ વસ્તુઓ જે છે જેનો ઉપયોગ કરીને અને સરસ જ્વેલરી બનાવે છે. ઇલમા પાસેથી તેની પ્રતિક્રિયા જાણીએ. ઇલમા, વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. કેસા પ્રતિસાદ મિલ રહા હૈ અહેમદાબાદ મેં? લોગ લાખ કી ચીજો કો કેસે પસંદ કર રહે હૈ? લાખ કી ચીજે બહોત પસંદ કર રહે હૈ લોગ, જેસે નેકલેસ ભી બન રહે હૈ યહાં પે ઓર યે માલાએ ચૂડિયાં, તો બહોત અચ્છા ચલ રહા હૈ. કિતને સાલ સે બનાતી હૈ યે સારી ચીજે? अभी मुझे कुछ साल ही हुआ है. मेरे दादाजी करते हैं काम लाख का, उनको नेशनल अवार्ड मिला हुआ है और मेरी बुआ को स्टेट अवार्ड मिला हुआ है लाख के काम पर ही. जयपुर में हम. तो आपको मज़ा आता है ये करने में? हाँ, बहुत मज़ा आता है. किससे सीखा आपने? मेरे दादाजी से. और पढ़ाई करती हैं आप? जी, पढ़ाई के साथ साथ ये सारी चीज़ें. 8th क्लास में जाने वाली हूँ. बहुत बढ़िया, बहुत शुभकामनाएं आपको, ऐसे ही आगे बढ़ते रहें. જે મુજબની વ્યવસ્થા છે કે જ્યારે તમને એક જગ્યામાં જે વસ્તુ તમે ખરીદો છો, હેન્ડીક્રાફ્ટની વસ્તુ છે, તેની પાછળની કહાની જાણવાનો એક વખત પ્રયાસ ચોક્કસ કરજો. તેની પાછળ તમને એક ઇતિહાસ જોવા મળશે. આમ તો તમે અલગ અલગ એક્ઝિબિશનમાં અલગ અલગ શોપ્સ અને અલગ અલગ વસ્તુઓના તમે સંદર્ભમાં આવ્યા હશો અને નવી નવી વસ્તુઓ, હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ ખરીદી પણ હશે. અત્યારે આપણે એક સૌથી મોટી સમસ્યાથી જૂંઝી રહ્યા છે ને તે છે પ્લાસ્ટિક. ઉપયોગ સૌ કોઈ કરે છે, નાનાથી લઈને મોટા સુધી તમામ લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે, પણ આ પ્લાસ્ટિકને રિસાયકલ કઈ રીતે કરવું તેના ઉપર હજી પણ શોધ, વિચાર અને મંથન ઘણા ચાલી રહ્યા છે. હવે પ્લાસ્ટિકને રિસાયકલ ન કરી શકીએ તો કોઈ વાંધો નહીં, પરંતુ પ્લાસ્ટિકને અપસાયકલ કરીને તેને રોજિંદી વસ્તુઓમાં કઈ રીતે બનાવટમાં લઈ શકાય? હવે આ જે તમે થેલીઓ જોઈ રહ્યા છો કે જે તમને સામાન્ય રીતે શાકભાજી, કરિયાણા લેતી વખતે આમાં તમે વસ્તુઓ લઈને અને ઘરે લઈ જાઓ છો, પણ પછી આ થેલીઓનું શું થાય છે? જો કે ઘરે મમ્મીઓની ટેવ હોય કે આવી થેલીઓ ભેગી કરી રાખવાની, પણ કોઈકે એવો વિચાર કર્યો કે ભાઈ આ ભેગી કરેલી થેલીઓને એક દોરા તરીકે તેનો ઉપયોગ કરીને હાથ બનાવટના આવા બેગ્સ કે જેને તમે રોજિંદા ઉપયોગમાં લઈ શકો એવું બનાવવાનો કોઈ વિચાર કર્યો? આ વિચાર કરનાર એક વ્યક્તિ છે જેમનું નામ છે રાજીબેન, તેઓની સાથેની વાતચીતમાં જોડાઈએ. આ નેચરલ અને હેરિટેજ હેન્ડલૂમ છે. લૂમ ઉપર સામાન્ય રીતે સૂત કપાય, અલગ અલગ તેના જે ડિફરન્ટ ટેક્સચર્સ છે તેના દોરાથી વસ્તુઓ બને, પણ પ્લાસ્ટિકને દોરાના ફોર્મમાં ઉપયોગ કરીને હવે તેનાથી વસ્તુઓ બનાવે છે અને તેને પર્સ, ક્લચીસ, હેન્ડબેગ્સના સંદર્ભમાં તેને મોલ્ડ કરે છે. રાજીબેન, અમને જરા સમજાવો ને તમારા કામ વિશે. મારું નામ રાજીબેન વનકર છે અને અમે અવધનગર ભુજ કચ્છથી હું આવું છું. અત્યારે ક્રાફ્ટફૂડનું જે એક્ઝિબિશન છે અમદાવાદમાં, અનારબેન તરફથી અમને બોલાવવામાં આવ્યું હતું અને અમે રિસાયકલ પ્લાસ્ટિક ઉપર બહુ વધારે ફોર્સ કરી છે, કેમ કે હું એક સંસ્થામાંથી ત્યાંથી મને આઈડિયા આવ્યા હતા કે પ્લાસ્ટિકમાંથી પણ આપણે વિવિંગ કરી શકીએ છીએ. તો અમે બહેનો છે, અમારું એક સખી મંડળ પણ છે, એક બહેનોનો 25-30 બહેનોનો, અમે બધા ભેગા થઈ ને પહેલાં તો પ્લાસ્ટિક બધું કલેક્ટ કરીએ છીએ અલગ અલગ ગામડાઓમાંથી, સ્કૂલમાંથી છોકરાઓને કહીએ છીએ ભેગું કરે, અને મને લગભગ 10 વર્ષથી આ કામ કરું છું. અને અત્યારે અમારું બહેનોનું એટલું સંઘર્ષ વધ્યું છે કે હવે સામેથી બહેનો આવીને અમને કહે છે કે અમારે તમારી સાથે જોડાવવું છે, કેમ કે એક આ કામ એવું છે બેન કે અમે પ્લાસ્ટિકને પર્યાવરણને બચાવી છીએ અને બહેનોને રોજગાર પણ આપી રહ્યા છીએ. તો આમાં બે મુદ્દા છે અમારા,
કે કેવી રીતના અમે બહેનોને જે બેરોજગાર છે એને રોજગાર આપી શકાય અને પર્યાવરણને બચાવી શકાય, એટલા માટે અમે આ કામ કરીએ છીએ. અને અમને ખૂબ મજા આવે છે આ કામ કરવામાં. અમે એવું નથી વિચારતા કે અમે બહુ પૈસેદાર બનવું છે, કંઈ એવું નથી. પણ આ પર્યાવરણને કેવી રીતના બચાય અને બહેનોને રોજગાર કેવી રીતના દઈ શકાય એ વિચારથી અમે આ કામ 10 વર્ષથી છેલ્લા અમે કરી રહ્યા છીએ. થેન્ક યુ સો મચ રાજીબેન, ખૂબ સરસ અને ઉમદા કાર્ય તમે કરી રહ્યા છો. જેમ રાજીબેને જણાવ્યું કે પર્યાવરણ પણ બચે છે, જે ઓલરેડી યુઝ્ડ પ્લાસ્ટિકની થેલીઓ છે તેનામાંથી અલગ અલગ વસ્તુઓ પણ બને છે. આ અલગ અલગ વસ્તુઓમાં તમે જોઈ શકશો કે ડિફરન્ટ શેપ્સ સાઇઝના બેગ્સ બનાવવામાં આવે છે કે જેને સામાન્ય રીતે મહિલાઓ પુરુષો પણ ઉપયોગમાં લઈ શકે. તેનામાંથી તમે ચશ્મા મૂકવાનું કવર લઈ શકો છો. ઘણી બધી વસ્તુઓ છે, પેન સ્ટેન્ડ છે, રોજિંદી વપરાશની વસ્તુઓ બનાવટ છે. એક સ્પેશિયલ ટાઈપનું આર્ટ છે જેનું નામ છે રોગન આર્ટ. નિરોના કરીને એક ગામડું છે કચ્છમાં, ત્યાંનું આ આર્ટ છે. અને આ આર્ટિઝાન જે આપણી સાથે છે તેમનું નામ છે મુનાફ ખત્રી. મુનાફ, વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. કાફી અલગ ટેકનિક હૈ યે, 3D આર્ટ હૈ, 2D ભી મેં દેખ પા રહી હું, ઓર કરને મેં કાફી વક્ત લગ રહા હૈ. ક્યા મટીરિયલ રહેતા હૈ, કબ સે ચલી આ રહી હૈ યે પ્રથા આપકે પરિવાર મેં? મેરા નામ હૈ મુનાફ ખત્રી, મેં રોગન આર્ટ કા આર્ટિસ્ટ હું. તો ઇસ આર્ટ મેં 7 સાલ સે જુડા હુઆ હું. તો રોગન જો હૈ વો હમ ખુદ બનાતે હૈ, કેસ્ટર ઓઇલ આતા હૈ ના એરંડી કા તેલ, ઉસકો હમ પ્રોસેસ કરતે હૈ. પૂરા 2 દિન કા કલર બનાને કા પ્રોસેસ ચલતા હૈ. કેસ્ટર ઓઇલ કો ઉબાલ ઉબાલ કે હમ પૂરા જેલી બનાતે હૈ. ફિર ઉસ જેલી કે અંદર અલગ અલગ કલર કે લિયે અલગ અલગ ઓર્ગેનિક પિગમેન્ટ પાઉડર આતે હૈ, વો મિક્સ કરકે અલગ અલગ કલર બનાએ જાતે હૈ. ફિર ઉસ કલર કો એસે હાથ પે બોડી હીટ સે સોફ્ટ કિયા જાતા હૈ. સોફ્ટ હોને કે બાદ ઉસ કલર મેં સે વાયર બનતા હૈ, ઉસ વાયર સે પૂરા ડિઝાઇન બનાયા જાતા હૈ. કપડે પે પહેલે હમ લોગ કુછ ડિઝાઇન ટ્રેસ નહીં કરતે હૈ, વિધાઉટ ટ્રેસિંગ બનાતે હૈ. તો યે એક રેર આર્ટ હૈ. હમારે પિતાજીને ઇસ આર્ટ કો છોડ દિયા થા માર્કેટિંગ ના મિલને કે કારણ. મેરે બડે ભાઈ હૈ રિઝવાન ભાઈ, ઓર મેને ફિર સે શરૂ કિયા હૈ. તો અભી ગવર્નમેન્ટ કે સપોર્ટ સે ચલ રહા હૈ. જૈસે હમને ઇસ આર્ટ કો જીવિત રખા હૈ, ઉસકે લિયે મેરે બડે ભાઈ હૈ, ઉનકો ગુજરાત સ્ટેટ એવોર્ડ ગવર્નમેન્ટ કી ઓર સે દિયા ગયા હૈ. અભી 2021 મેં કમલા દેવી પુરસ્કાર ભી દિયા હુઆ હૈ. તો એસે જો NGOs હૈ, કંપનીસ હૈ, ઓર ગવર્નમેન્ટ હૈ, તો એસે હમકો સપોર્ટ મિલતા રહેગા, તો યે ક્રાફ્ટ જિંદા રહેગા. આઈ એમ શ્યોર, ક્યુંકિ કાફી કલાત્મક હૈ આવી કલાત્મક ડિઝાઇન્સ, અને એ પણ ફ્રી હેન્ડ કરવામાં આવે છે, કોઈ પણ પહેલાં છાપકામ નથી કરવામાં આવતું. જો કે પ્રથા હતી ગુજરાતી પરિવારો હોય કે કોઈ પણ પ્રાંતમાં ભરત ગૂંથણની પ્રથા હોય, દીકરીઓને ઘરમાં શીખવાડવામાં આવતું અને પોતે જાતે કપડાં ઉપર ઘણી બધી ભરત ગૂંથણની જે કારીગરી છે આજે પણ તમે તમારા બા દાદી પાસેથી સાંભળી હશે. આવા અલગ અલગ આર્ટ્સને જ્યારે તમે જાણો છો, સમજવાનો પ્રયત્ન કરો છો, ત્યારે મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટ હેઠળ હંમેશા આપણે આગ્રહ એવું રાખીએ કે જે લોકલી બનેલી વસ્તુઓ હોય તેના ઉપર આપણે આગ્રહ રાખીને અને તેની ખરીદારી કરીએ તો કેવું રહેશે? તો જોયું તમે કલાકારો જે છે તેઓની જે કલાકૃતિઓ છે તેની પાછળ એક લાંબો ઇતિહાસ છે. પેઢી દર પેઢીને આગળ વધારતા ભણતરની સાથે સાથે જે આગામી નવું જનરેશન છે તે આ કલાને આગળ લઈ જવાની ધગસ રાખે છે. તો આપણે માત્ર એટલું જ કરવાનું છે કે ભારત દેશમાં બનેલી, ભારત દેશના આ ખૂણામાં રહેલા કલાકારો દ્વારા બનાવેલી વસ્તુઓ જો આપણે ખરીદીએ તો કેવું રહેશે? આજના વિડીયો અંતર્ગત હાલ બસ આટલું જ. આવા જ અનેક વિડીયો સાથે ફરી મળીશું. હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.